ભારતીય બંધારણના અનુચ્છેદ 14 ઇક્વાલિટી પીપલ લો ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો ટોટલ સાહેબ નષ્ટ કર્યા છે. આ અનુચ્છેદ બહુ સોચી સમજી વિચારીને સાહેબ અનુચ્છેદ મૂક્યો. કાયદાનું સમાન રક્ષણ હિન્દુસ્તાનના તમામ નાગરિકને સાહેબ મળે છે. મૂકીને ફક્ત મુસ્લિમ કોમને બાદ રાખીને બનાવવામાં આવ્યો છે. એટલે સાહેબ અમારી રિક્વેસ્ટ છે સાહેબને કે આ અનુપત્ર તમે સરકારશ્રીમાં પહોંચાડી અને આ કાયદો છે શું નામ છે આપનું? માજિદ ખાન. અજિત ખાન, આજે શેનો આવેદન પત્ર લઈને શું વિરોધ ચાલે? સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ જે અમલમાં આવ્યું એ અમલમાં એ કાયદોને વખોડતા માટે એક આવેદન પત્ર નડિયાદ મુસ્લિમ સમાજ અને નડિયાદના મુસ્લિમ સમાજના એડવોકેટ તરફથી આજે કલેક્ટરશ્રીને આપવામાં આવેલ છે. અને એક હું શાયરી કહીશ કે વક્ત ગુલશન પે પડાતા તો લહુ હમને દિયા, જબ બહાર આઈ તો કહેતે તેરા કામ નહીં. આ કાયદો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના પીએમ્બલ વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, એનો મતલબ કે અમો ભારતના લોકો. કોઈ જગ્યા પર ધર્મનો નામનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી. આપણે નાના હતા ત્યારથી હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ભાઈ ભાઈ છે તેવું શીખવાડવામાં આવ્યું. આ કાયદો તેનાથી બિલકુલ અલગ છે અને આર્ટિકલ 14 સ્પેસિફિક કહે છે ઇક્વાલિટી બિફોર લો ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. આ કાયદો એ અનુચ્છેદને બિલકુલ બાદ કરે છે. અને આ કાયદાથી કદાચ એનઆરસી અમલમાં આવે તો એ એનઆરસીને લીધે ગરીબ વ્યક્તિ કે જેની પાસે 1970 પહેલાંનો કોઈ ડોક્યુમેન્ટ ના હોય તે વ્યક્તિ કંઈ જશે ને કેવી રીતે એની નાગરિકતા સાબિત કરશે? એટલે આ કાયદો ભારતીય બંધારણના બિલકુલ વિરુદ્ધનો છે. એટલે અમારી માગણી છે કે આ કાયદો સરકાર તાત્કાલિક રદ કરે. મારું નામ મોહમ્મદ મુજીબ રઝવી છે. મોહમ્મદભાઈ, આજે જે આવેદન પત્ર આપ્યું શા માટે આપ્યું છે, શું કહેશો? CAA અને NRC જે કાયદો સરકાર અમલમાં લાવી રહી છે એના વિરુદ્ધમાં અમે આવેદન આપ્યું છે. કારણ કે આ અમુક ઉલ્લંઘન થાય છે કલમોનું જે અમારા બાબા સાહેબ આંબેડકરે બનાવેલ હતી. નાગરિકત્વ બધા સમાન રહે, સમાનતાને નુકસાન ના પહોંચે એ બદલ અમે કોશિશ કરી છે કે આ કાયદાને રદ તથા બાતિલ કરવામાં આવે અને કોમની અંદર દરેક કોમની અંદર એક સમાનતાનો મેસેજ જાય એના માટે અમે આવેદન આપેલું છે. અને મીડિયાકર્મીનો હું આભાર માનું છું, અમારા કલેક્ટર સાહેબ તથા અમારા MLA સાહેબ દરેકનું આભાર માનું છું અને દરેકને આ અપીલ કરું છું કે આપણા નડિયાદ શહેરમાં શાંતિ જાળવી રાખવી, કોઈ પણ અફવાનો ભોગ બનવો નહીં, કોકના વ્યક્તિત્વનો ભોગ બનવો નથી. બરાબર છે, આપણે શાંતિ જાળવી રહે અને કાયદાનો વિરોધ આપણે શાંતિથી કર્યો છે અને કરવાનો છે. બરાબર છે, જ્યાં સુધી આ બાતલ ના થાય ત્યાં સુધી આપણે શાંતિથી વિરોધ કરવાનો છે. દરેકે કોઈ પણ વોટ્સએપના ફેસબુકના માધ્યમથી કોઈ પણ અફવાનો ભોગ બનવો નથી. આપણે સરકારની સાથે શાંતિથી વિરોધ કરવાનો છે અને કરતા રહીશું.